મત્સદ્ગુણશાલિનં ચિદચિદિ વ્યાપ્તં ચ દેવ્યાકૃતિં જીવેશાક્ષરમુક્તકોટિસુખદં નૈકા વંદે પ્રાગજી ભક્તમેવ મનગમ બ્રહ્મ સ્વરૂપમ મુદા વંદે યજ્ઞ પુરુષ દાસ ચરણમ શ્રી યોગિરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમા જનો જાનમિદં સત્યં મુચ્યતે ભવબંદના સજાન સ્વામી મહારાજ જય અક્ષર પુરુષોત્તમ મહારાજ જય ભગતજી મહારાજ જય શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મ ગુણાતાન સ્વામી શતાબ્દી મહોત્સવ સ્વામિનારે વચનામૃત સારંગપુર પ્રકરણનું પહેલું મન જીત્યાનું સ્વામિનારે સંવત 1870 ના શ્રાવણ વદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે જીતમ જગત કેન મનોહી એન, એ શ્લોકમાં એમ કહ્યું છે, જે જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વ જગત જીત્યું, તે મન જીત્યું કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય, તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછી હટે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે, અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે
ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહીં અને હૈયામાં ને હૈયામાં રહે. એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું. પ્રશ્ન પૂછો કે જીતમ જગત કે એને મનોહી ના, એમાં કે મન જીત્યું એને જગત જીત્યું. કારણ કે મનની અંદર જ આખું જગત રહેવું છે. આપણું મન છે એની અંદર જગત રહેવું છે, કારણ કે અનંત વાસનાઓથી વાસિત થયેલું આ જગત છે. અનંત જન્મોથી એ ભોગવતું આવ્યું છે, અનંત જન્મોથી એ વાસના ભોગવતું આવ્યું છે, એટલે એની અંદર વાસના આખું જગત રહેલું છે. લાખા જગત એની અંદર મનની અંદર આવ્યું છે અને એટલે જ આપણને ભોગવવાની ઈચ્છા થાય છે, એને જોવાની ઈચ્છા થાય છે, એનો સુખ લેવાની ઈચ્છા થાય છે. એટલે મનની અંદર જ આખું જગત છે. એટલે હવે જગતને આપણે જીતવું છે તો કંઈ ગામો ગામ કે શહેરે શહેર શહેરે જઈને કંઈ જીતાયું નથી, કે ત્યાં દરેક ઠેકાણે જઈને વાત આપણે પ્રયત્ન કરીએ તો થાય એમ નથી. કે ગુફાઓમાં જઈને બેસીએ, કે હિમાલયની ટોચ પર બેસીએ, કે પછી કોઈ મોટા શહેરોમાં બેસીએ, કે બંગલામાં બેસીએ, તો કંઈ એ જીતાય એવું થતું નથી કે ચાલો એને આટલું જીતી લઈએ નામ કરીને કરીએ. એટલે આપણે એ રીતના બાહ્ય પ્રયત્નો ગમે એટલા કરીએ તો પણ મન જીતાય એવું નથી અને આખું જગત જીતાય એવું નથી. કારણ કે જગત બધું એવું છે. સ્વામી ગુણાતીતાન સ્વામી પણ એક દાખલો આપ્યો કે આપણે પગમાં કાંટા ના વાગે એને માટે એક જણાએ વિચાર કર્યો કે આખી પૃથ્વીમાં ચામડું જડી દેવું, ચામડું ધરે જડી દે, જેમાં રોડ રસ્તા કરે છે ને એવા ચામડાથી જ આખા બનાવી દે આખા દુનિયાની અંદર, તો ક્યાંય કાંટા જ ના વાગે એવો વિચાર. અને એ કોઈ દાડો શક્ય નથી કે આખી દુનિયામાં તમે ચામડું મળવા જાઓ તો એક બાજુ તમે ચડ્યો ને બીજી બાજુ ઉખડી જતું રહે, રોડે બનાવશે ને બીજી બાજુ નથી બગડતા જતા. એટલે એ બધું બંને એવું શક્ય નથી. બધે પણ પગમાં જોડા પહેરી લો એટલે આખી દુનિયામાં ચામડું મળી ગયું. પગમાં જોડા પહેર્યા એટલે ક્યાંય કાંટો તમને વાગે નહીં, આખી દુનિયામાં ગમે ત્યાં જાઓ તો એ ચામડું મળી જ ગયેલું છે. એમ સ્વામી મહારાજ પણ આ સમજાવે છે કે આ જગતને તમે આમ જીતવા પ્રયત્ન કરો ગમે એવા પ્રયત્નોથી તો નહીં થાય, પણ એ મન જીતવાને માટે મહારાજ આપણો ઉપાય બતાવે છે કે એની અંદર જ વાસના રહી છે અને એ વાસનાને વધારે દ્રઢ બાહ્ય ઇન્દ્રિયોથી થાય છે. એને વધારે દ્રઢ સાથે થાય છે કે જંદર મનમાં જગત પડેલું છે, હવે જગતને બહારલા જગતનો પછો ઇન્દ્રિયો દ્વારા યોગ થાય એટલે વધારે વાસના દ્રઢ થાય. કે આંખે કરીને જોવાનું, કાને કરીને સાંભળવાનું, આ બધી વસ્તુઓ અમુક અનેક રાગ અનેક એવી રીતની વાનગીઓ ખાવાનું, આ બધું ભોગવાનું આપણને જે ઈચ્છાઓ થયા કરે છે અને ઇન્દ્રિયો દ્વારા એને ગ્રહણ કરો એટલે અંદર મન છે પાછું એ રીતે એને મતે મજબૂત થાય એટલે મન વશ થાય ને એનાથી. મનને વશ કરવા માટે મહારાજ કહ્યું કે ઇન્દ્રિયોના વિષયનો ત્યાગ, એટલે જે સારું સારું આપણને દુનિયાનું ભોગવાનું છે એના તરફની આપણી ઉપેક્ષા થાય. એવી રીતે ખાવાની, જોવાની, સાંભળવાની આ ઇન્દ્રિયો દ્વારા જે બધી વસ્તુઓ થાય છે એને જો આપણે બંધ કરીએ તો મન છે એ પછી અંદર એને ભોગવવાની માટે ઈચ્છા ના થાય. એટલે અતિશય દ્રઢપણે જો વિષયોને આપણે જીતી લીધા હોય, એટલે બાહ્ય રીતે આ જગતને જે વિષયો આપણે ભોગવીએ છીએ, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ પાંચ વિષયો છે અને એ પાંચ વિષયો ભોગવાય છે અને એને કરીને આપણે એ વાસના એ ઇન્દ્રિયો દ્વારા અંદર બીજું જગત વધારે જાય. એટલે આપણા શાસ્ત્રો બધા કહે છે ને કે ભાઈ દરેક ઇન્દ્રિયો દ્વારા સારું ગ્રહણ કરો, એટલે આંખે કરીને સારું જોવું. સારું એટલે જે આપણને વિકારને ઉત્પન્ન કરે એવી વસ્તુ ન જોઈ, જેનાથી અંદર આપણની અંદર વિકાર ટળે અને શુદ્ધ વિચારો આવે એવી વસ્તુનું આપણે જરૂર નિરીક્ષણ પૂર્વક. આમ થોડું દુનિયામાં જતા ફરતા બધું જોવાય તો ખરું અને એ કંઈ આપણને અસર કરતું નથી. હજારો માણસોને તમે જુઓ છો, કોઈ તમને અસર નથી, કોણ છે ને કોણ આયા ને ક્યાં જ્ઞાન શું છે. પણ જેને તમે બહુ આસક્તિપૂર્વક નિરંક બહુ સરસ રૂપને સારું છે, પછી એને જે બરોબર રીતે નિરીક્ષણ આસક્તિપૂર્વક જોઈએ જીવમાં બેઠું, એના વિચારને સંકલ્પો થયા એટલે જગત ઊભું થાય અંદર પાછું, એનાથી આપણે મુશ્કેલી ઊભી થાય. એમ એવી વાત પણ તમે સાંભળો, ઘણી વાતો સંભળાય પણ આ કાને વિના કાને કંઈ એની બહુ અસર આપણને થતી નથી, પણ જે બહુ આસક્તિપૂર્વક આ બહુ સુંદર વસ્તુને એમને કરીને એની અંદર આપણે આસક્તિ જ પહેરીએ એટલે પાછું એનો વિચાર આવે, એનો સંકલ્પ થાય, એ બધી વસ્તુઓ છે. એટલે જેટલું આસક્તિપૂર્વક આપણે કાર્ય થાય છે ઇન્દ્રિયો દ્વારા એટલું આપણને આ મન મજબૂત થાય ને એની અંદર આપણને એ રીતે થાય છે. પણ એ ઇન્દ્રિયો દ્વારા જોવું કેવું કે સારું આસક્તિપૂર્વક, એટલે ભગવાન કે સંત કે એવી જે સારી વસ્તુઓ છે કે જેનાથી આપણા મનને શાંતિ થાય એવી વસ્તુ છે એને જોવાથી આપણને ફાયદો છે, એટલે એ વસ્તુ નિરીક્ષણપૂર્વક જોવું. બાકી તો જે દુનિયાના રીતે જોતા હોય ને જતા આવતા જોઈ લીધું એની અંદર વસ્તુ નથી, પણ જોવા જેવા ભગવાનને સંત જે શાસ્ત્રો કહે છે એટલા માટે કે એને બહુ નિરીક્ષણપૂર્વક આસક્તિપૂર્વક એમાં પ્રેમપૂર્વક એના દર્શન કરવા તો
તો સહેજ જ આપણા આંખના વિકારો ટળે અને મનની અંદર પણ એ થાય, એમ સાંભળવામાં પણ એ જાતનું વસ્તુ, ખાવાની અંદર પણ એવી વસ્તુઓ છે કે જેથી કરીને આપણને એનાથી શાંતિ થાય. એટલે સારું જોવું, સારું બોલવું, સારું કરવું, આ બધી જે સારી સારી વસ્તુ આપણને શાસ્ત્રો કહે છે એનું કારણ એટલું છે કે સારાથી અંતસ્કરણ શુદ્ધ થશે અને ખરાબ વસ્તુ જેટલી ગ્રહણ કરશો એથી મન એની અંદર વિકારિત વધારે થશે અને વધારે દુઃખનું કારણ બનશે. એટલે જગત જીતા છે નહીં, એટલા માટે મારે કહે છે ઇન્દ્રિયોનો જે પ્રવાહ ચાલુ છે એને બંધ કરો એટલે પછી મન જીતા છે અને એ મનને પછી ભગવાનની મૂર્તિમાં, ભગવાનની કથા વાર્તા કીર્તનની અંદર એવા સારા કાર્યમાં મનને જો પરવી દેશો તો એ મન પછી જગતના ખોટા સંકલ્પો કરવાને માટે સમર્થ છે નહીં. પ્રવાહને બંધ કરવો પડે અને આ ભગવાન તરફ એ મનને પરોવવું પડે તો એ મન છે આપણે જીતાય છે. અને એ મન જો એ રીતે જીતાઈ ગયું પછી જગતનો એનો કોઈ વાત કરી શકશે નહીં. પગમાં જોડા પહેરે એટલે ચામડું આખી પૃથ્વીમાં મળી ગયું એમ. આટલું જો મનને આપણે રીતે મજબૂત કરી લઈએ, કારણ કે વખત મનની નબળાઈઓ જ આપણે હોય છે કે મારાથી ના થાય ના બને એ છે, પણ એ એક વસ્તુ તમે મનમાં દ્રઢતા બરોબર રીતે પાકી જો થઈ જાય તો આપણે બધું જ કામ કરી શકીએ, અશક્ય વસ્તુ નથી. પણ મનની નબળાઈઓ એવી આપણને આવી જાય છે આ વસ્તુ મારાથી ના બની શકે, મંદિર આવું તો મારાથી ન બને, એક મનની નબળે બીજું ઘણું કામ કરતો હોય પણ આની અંદર એક નબળી આપણને આવી છે કે આ મારાથી ન બને, જે સારી વસ્તુ છે જે કરવા જેવી છે કાયમ માટે કરવા જેવી છે તો પણ એમાં વિચાર આવે કે મારા પણ ન ફરે, પૂજા પણ ન થાય કે એવું સારું પુસ્તકો વાંચવાનું, બીજા ઘણા પુસ્તકો વાંચતો હોય પણ આની અંદર આવે તો મારાથી ન થાય, એક મનની નબળાઈ છે. કેટલાક માણસોને વ્યસન થયા હોય તો કે મારાથી ન મૂકી શકાય, બરાબર ભાઈ આપણે જન્મ્યા ત્યારે ક્યાં લઈને આવ્યા હતા, ક્યાં લઈને જવાના છે, પણ એવી એક નબળાઈ આવી જાય છે. વિચાર કરે કે ઘણા માણસોને જો નથી તો મારે કેમ ન ચાલે, એટલી દ્રઢતાપૂર્વક કરે તો એ ચાલુ જાય. પણ એ મનને એટલો બધો આધીન થઈ, એટલા વ્યસનને એટલો બધો આધીન થઈ ગયો હોય, સ્વભાવને આધીન થઈ ગયો છે કે જેને કરીને મૂકી શકતો થાય, એક મનની નબળે. પણ જો સાંઈ કહે છે મનને આપણે આ રીતે ભગવાનની કથા વાર્તાના આવા શુદ્ધ વિચારો આત્મવિચારે કરીને એને દ્રઢ કર્યું હોય તો પછી એમાં કોઈ બીજો વિકાર કે કોઈ સંકલ્પ રહેતો નથી. એટલે એ મનને વશ કરવાથી જગત આખું વશ થઈ જાય. જગતમાં પછી તમે ગમે ત્યાં જાઓ તો વાંધો ના આવે. અને એ રીતે એ મનને વશ કરીને ભગવાનની આજ્ઞા મુજબ હંમેશા માટે જો વર્તે તો એને કોઈ વાંધો ના આવે. મનને વશ કર્યું હોય છતાં પણ ભગવાનની આજ્ઞા મર્યાદામાં જો ન રહે તો પાછું મન ચલઈ વાંધાય. ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કર્યા, મનની એકાગ્રતા કરવા માટે 60-60 હજાર વર્ષ સુધી તપ કર્યા, પણ એ પાછા જો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ એનું જો વર્તન થઈ ગયું તો પાછું એમાં એ પડી ગયા. એટલે મન જીતું હોય તો પણ ભગવાનની મર્યાદાઓ છે, નિયમો છે, એની અંદર તો આપણે રહેવાનું છે. તો એ મન કોઈ દિવસ આગું પાછું થાય નહીં અને એ મનથી આપણે બરોબર થઈ ગયું તો પછી આ જગત માત્ર જીતાઈ ગયું. પછી જગતમાં તમે ગમે ત્યાં જાઓ તો તમને એ જગતની અસર નહીં થાય, નહીં તો જગતની અસર થઈ જાય છે અને એની અંદર તમારું મન લપસી પડશે. એટલે ભગવાનની ભક્તિએ કરીને, આ નવધા ભક્તિએ કરીને મનને પણ આપણે જો વશ કર્યું હોય, ઇન્દ્રિયોના પ્રવાહ છે એ બહારલા જે જગતના છે એના પ્રવાહમાં જે જાય છે એનાથી ખેંચીને પાછી વૃત્તિ વાળીને આત્મસન્મુખ કરી અને આ કાર્ય કરે તો વાંધો ના આવે. કૂવામાં પાણી આપણે જ્યારે કૂવો ખાલી કરવો હોય ત્યારે કૂવામાં શેર પાણી નહીં આવતી હોય છે. કૂવા જે આપણા દેશમાં થાય છે અહીંયા થતા છે બધા, પણ એ કૂવાની અંદર પાણી ચારે બાજુથી આવે, પાણી આમ દૂર દૂરથી એની અંદર પાણીની શેરો આવતી હોય. હવે કૂવો ખાલી કરવો હોય તો પહેલી ઓલી શેરને બંધ કરવી પડે કે જે પાણી પ્રવાહ આવે છે એને બરોબર રીતે મજબૂત કરી નાખવું પડે, પાણી આવતું બંધ કરવું પડે, પછી પાણીનો ઉલ્લેખ કરો તો કૂવો ખાલી થઈ જાય. એવી રીતે આપણે પણ મનને શુદ્ધ કરવું છે, મજબૂત કરવું છે તો પ્રવાહ જે આવતો છે બંધ કરવો પડે. કે ગમે તેવું જોવું ને ગમે તેવું ખાવું ને ગમે તેવું એ વસ્તુઓ કર્યા કરીએ છીએ આપણે, જે ઇન્દ્રિયોને ગમે તેમ છૂટી આપણા શાસ્ત્રો ઇન્દ્રિયોને નિયમમાં વાત કરી છે. નિયમમાં રહીને, શાસ્ત્રની મર્યાદામાં રહીને આપણે આ જગતના કાર્ય કરવાના છે. પણ શાસ્ત્રોની મર્યાદાનું ઉલ્લંઘન કરીને, મહાન પુરુષોની અવજ્ઞા કે મોટા મહારાજની જે વચનો છે, નિયમો છે, એને ભંગ કરીને મારે કે કોઈ માણસ સિદ્ધ થયો નથી, થાય પણ નહીં. એટલે નિયમો છે એ એટલા અવશ્યની વસ્તુ છે. એટલે પ્રવાહ જે ઇન્દ્રિયોનો કુમાર્ગે જતો હોય, ખરા માર્ગે જતો હોય, એથી બંધ કરી અને એને ભગવાન સન્મુખ કરે અને એ મનને મજબૂત કરે તો ભગવાનની દયાથી મન મજબૂત થઈ જાય છે. એટલે કહેતો મન જીત્યું એટલે જગત પછી જીત્યું, પછી જગતને જીતવામાં કોઈ કઠણ પડશે નહીં, કારણ કે આખા મનની અંદર જગત રહ્યું છે. એ જગત જીત્યું એટલે એની માટે જીતાઈ ગયું. અને જો વિષય ઉપર કઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું. બસ મનને જીત્યું હોય પણ જો વિષયમાં પ્રીતિ થાય, કે મેં કોઈ તપ કર્યું હોય પણ છતાં જો આ મનમાં પાછું એ વિચાર આવી જાય તો ન જીતા જેવું છે. મનને જીતું પણ ન જીતું, ક્યારેક એ મન આપણને છેતરી જાય એ ખબર પડે નહીં. મન છે એ ગમે ત્યારે છેતરી જાય, ગમે એવો મોટો મજબૂત ને ડાયો હોશિયાર હોય પણ જો એને એ ભગવાનની આજ્ઞા મર્યાદા વિરુદ્ધ એને જવા માંડે તો એ મન જીતું છે પણ ન જીતા જેવું. એ ગમે એટલું વશ કર્યું હોય તો પણ એને મર્યાદાની અંદર તો રાખવાનું છે.
ભગવાન ના નિયમો છે એમાં રહીને ચાલવાનું છે, તો વાંધો ના આવે ને. તો એ મન જીત્યું હોય તો એ પાછું આપણને ફગાવી દે. મારે કે પવન છે કે એવો જબરદસ્ત આવે કે આપણને ફગાવી દે, ગમે એવો મોટો માણસ ઊભો હોય પણ પવન નો ઝપાટ એવો છે કે એને પાડી દે. એટલે એ વસ્તુ મન એવું જબરદસ્ત છે કે ક્યારે આપણને ફગાવી દે, ક્યારે આપણને છેતરી જાય અને ક્યારે શું થાય ખબર પડે નહીં. માટે મન છે એને એ રીતે ભગવાનની ભક્તિ છે, બીજે કઈ જવા દેવું નહીં. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિશે પ્રીતિ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું મહાત્મ્ય સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. અમારે કે મુક્તાનંદ સ્વામી ફરી પાછું પૂછ્યું, મહારાજ આપે કહ્યું કે આ રીતે ઇન્દ્રિયોનો પ્રવાહ બંધ કરવો એ વિષયો ભોગવવા નહીં, નિવૃત્ત એનાથી થઈ જવું, એ વાત બરોબર છે. પણ એ નિવૃત્તિ થાય શા રીતે, એને પછી નિવૃત્તિ કરવી છે તો એ કઈ રીતે નિવૃત્તિ થાય એનો ઉપાય બતાવે છે. એને માટે મહારાજ સમજાવે છે, એક તો આત્મનિષ્ઠા કે આપણે આત્મા છે દેહ નથી અને આ બધા તત્વો એ દેહના છે, માટે આત્માને એને કોઈ સંબંધ નથી. એટલે આત્મામાં કોઈ દોષ નથી. આપણા સ્વામી પણ ગુણાસ્વામી વાત કરી છે કે સૌરાષ્ટ્રમાં પહેલે ગાય પાનો, ગુજરાતમાં પાતાળ સુધી પથ્થર ન મળે, પાણીમાં ઊંડા જઈએ તો પથ્થર જ ન મળે, પટખાયોમાં પહેલે જ ગાય પથ્થર આવી જાય. એમ આપણો આ દેહ છે એની અંદર આ બધા પંચ વિષયો રહ્યા છે અને આ બધી વસ્તુ રહેલી છે, એટલે એ એને કરીને આપણા વિષય ભોગવાય. એટલે મારે કહે છે એનેથી આત્મા એક જુદી વસ્તુ છે. એટલે દેહને આપણને દુઃખ થાય છે, દેહને ગ્લાની પણ થાય છે, કોઈ કહે તો અપમાન લાગી જાય છે અને એને બધી રીતનું આપણને એ પણ થાય છે. પણ સ્વામી કે આત્મામાં કોઈ વિકાર નથી, એમાં કામ ક્રોધ લોભ રસાશ્વાસ ને માન છળ કપટ પ્રબંધ ગા, આત્મા એકદમ શુદ્ધ વસ્તુ છે. અજ્ઞાનને કરીને એને આ માન્યતા દેહની થઈ ગઈ છે, એના સંબંધની કે મારું છે અને હું આવો છું, હું લોભી છું ક્રોધી છું કામી છું, આવો બધું આપણને ભાવ એક થઈ ગયો છે એ અજ્ઞાનતાને લઈને, બાકી આત્માની અંદર કોઈ વસ્તુ નથી. એટલે મહારાજ કહે છે કે એ જો વસ્તુની નિવૃત્તિ કરવી હોય તો આત્માને એ કોઈ વિષયની જરૂર નથી. આત્મા છે એને એ વસ્તુ જોતી જ નથી, પણ આપણે આ જગતના અંદર વાસી થયેલું મન છે એને કરીને આપણે બધી વસ્તુઓ ભોગવાની ઈચ્છા થાય છે. આપ જોજો કે કોઈ વખત તમે કોઈ પણ કાર્ય કરતા પહેલાં એવું જો ખોટું કામ હશે તો અંદરથી એક અવાજ આવી જશે કે આ વસ્તુ ન કરવી જોઈએ, અને એક વસ્તુ કહે છે કરવી જોઈએ, ત્યારે કરવાનું કહે છે મન, કહે છે ના કહે છે આત્મા કહે છે. એક વખત તમને વિચાર આવશે કે આ ન કરવું જોઈએ, કારણ કે આત્માને ગમતું નથી એ વસ્તુ કે આ ખોટું છે. અને પછી જે આપણે કરવાનું મન થઈ જાય છે, મન આપણું લલચાય, પછી મન લલચાય કે ના કરી લો ને એમાં કંઈ વાંધો નથી, ક્યાં આપણે જવું છે બસ, કે આપણે કોઈ મિત્રો દોસ્તાર મળ્યા કે લો જરા પી લો ને, તો કા પી લો ને કંઈ વાંધો નહીં આવે, સ્વામી ક્યાં જોવાના છે, ભગવાન આજ્ઞા કરે છે જઈને પગે લાગી લઈશું પતી જશે એમાં. પણ એ મન લલચાઈ જાય છે ત્યાં આગળ. પણ એક વખત પેલો આત્મા આવે કે ભાઈ આપણે ભગવાનની આજ્ઞા છે એટલે ન થવું જોઈએ, એવું એક વખત મનનો અવાજ તો અંદરથી આવી જાય. ખોટું કોઈ પણ રીતે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ થતાં આપણે વિચાર આવે જ, અને એ વિચાર છે આત્માનો છે. અને જે લલચાય છે મન છે કે ના તારે કરો કાંઈ નહીં તો જોઈ લઈશું સમજી લઈશું પતાવી લઈશું એનો હિસાબ પતાવી લઈશું એમ થઈ જાય, એ મન છે એવું છે. એટલે સ્વામી કહે છે કે આત્માની અંદર કોઈ વસ્તુ આ છે નહીં, એટલે જો આત્મજ્ઞાનની આપણને દ્રઢતા થાય તો પછી એ મન જાય નહીં. એટલે આત્મનિષ્ઠાની દ્રઢતા પહેલી મહારાજ કહે છે કરવી, કે આત્મામાં કોઈ દોષ છે નહીં. અને એ આત્માની દ્રષ્ટિએ જ્યારે આપણે બરોબર મજબૂત આ રીતે એ આત્માની દ્રષ્ટિ થાય ક્યારે મજબૂત, કે આવું ભગવાનનો મહિમા સમજાય, તો ભગવાન છે એનો મહિમા સમજાય તો પછી આ જગતના વિષય સુખ એની આગળ કૂચા જેવા થઈ જાય. કેમ કાલે આપણે વાત વિકસાર કરી હતી કે શેરડીમાંથી રસ કાઢી લીધો પછી એ કૂચા થઈ જાય છે, એની અંદર કોઈ રસ કે કોઈ ગરપણ રહેતું જ નથી, એ સાવ નકામું પછી બાળી નાખીએ છીએ આપણે. એમ જેને ભગવાનનો આવો જ્યારે મહિમા સમજો કે હો ભગવાન થકી જ આ જગતની અંદર બધો આનંદ છે, આ જગતનો આનંદ એનો જગતનો આનંદ નથી, પૈસાનો કે આપણા જગતના પદાર્થનો કે આપણે સ્વરૂપનો કે જે કંઈ આપણે આનંદ માનીએ છીએ કે સુખ માનીએ છીએ એ પદાર્થોની અંદર નથી. પદાર્થોમાં હોય તો પછી આપણને એનું સુખ રહેવું જોઈએ, પૈસામાં સુખ હોય તો પૈસાવાળાનું સુખ રહેવું જોઈએ, ઊંઘ આવી જવી જોઈએ, કોઈ દુઃખ થવું ન જોઈએ. પણ અનેક વ્યાધિથી ઉપાધિથી બીજાના દોડાદોડ કરે, સત્તામાં હોય તો હોવું જોઈએ, પદાર્થ કોઈ હોય તો હોવું જોઈએ, ખાવામાં મળી, એ બધાની અંદર સુખ જેને લઈને છે એનો આપણે થોડો વિચાર જો કરીએ તો ખબર પડે કે એ આત્માને લઈને છે, કે એ પરમાત્મા અંદર છે તત્વ એને લઈને એ આપણને સારું લાગે છે. ઘર સારું લાગતું હોય, પત્ની સારી લાગતી હોય, પુત્ર સારો લાગતો હોય, પદાર્થ સારો લાગતો હોય, બંગલો સારો લાગતો હોય, કોઈ પણ વસ્તુ કપડાં સારા લાગતા હોય પણ એને લઈને છે.
એ વસ્તુ જયારે નીકળી ગઈ તો આમાં કઈ સુખ આવતું નથી. એની જ વસ્તુ સમક્ષ આપણી પડી હોય તો એને ભોગવા સમળ નથી, જોવા સમળ નથી, એનો આનંદ પણ આપણને આવતો નથી. એ ગમે એટલું મરદા આગળ તમે મિષ્ટાન મૂકો, આ બધો ઠઠારો કરીને મૂકો, તેનો કઈ આનંદ આવે ખરો? મરદું થઈ ગયું, એની અંદર શું આનંદ? આ આનંદ છે એનો હતો, પેલું અંદર તત્વ ભગવાનનું પડેલું છે એને લઈને છે. એટલે સર્વ એ વસ્તુ જો આપણને ન સમજે હોય ત્યાં સુધી આપણને આ લાગે કે આ હો મને આનો આનંદ આવ્યો, એમાં આનંદ છે જ નહીં. એ વસ્તુ તો હાવ નકામી છે કે એની અંદર આનંદ છે, હોત તો બધાની રીતનો આનંદ આવવો જોઈએ. એટલે એ આનંદ જે છે અંદર પડેલું જે આત્મતત્વ છે એને લઈને એનો આનંદ છે. એ કપડાનો કેવો, ખાવાનો કેવો, પીવાનો કેવો, મોટર ગાડીઓ બંગલાઓ જે કંઈક વિશે આપણે જગતના વિષયો છે એમાં જે આનંદ દેખાય છે એ અંદર એક વસ્તુ છે એને લઈને છે. એ નીકળી ગયા પછી આ શરીરથી કોઈ બીજું સુખ આવતું નથી, એટલે એમાં સુખ છે જ નહીં. જે સુખ છે એ ભગવાનને લઈને છે. આખા જગતની અંદર ગમે ત્યાં તમે જાઓ તો એ ભગવાન એક તત્વ આપણામાં પડ્યું છે, તો એ બધું જગતનો આનંદ આપણે જોવાનો આવે છે ને માનવાનો આવે છે. પણ એ ના હોય તો કઈ આનંદ ના આવે. પતિ પત્નીને ખૂબ એક એકબીજાને હોય, એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહેતા કરતા હોય, એ ઘણી વાર પણ એ લોકો જુદા ન પડતા હોય પણ એમાંથી આત્મા એકમાંથી ચાલી ગયો પછી એકબીજાને એજ રહેશે ખરું? અરે એક રાત પણ ભેગા ન રહે કે રહ્યો આની જોડે જરા રાત્રે તો કે ના આવ્યો તો ભયંકર થઈ ગયું. શેમ ભયંકર થઈ ગયું? એનું એ શરીર છે, શરીરમાં કઈ અવયવ ફરી ગયા, હાથ પગ ના કાન પડી ગયા, બધા છે, પણ એની સાથે પછી નહીં બેસે, એની સાથે પછી એને ભયંકર લાગશે. એની જ વસ્તુ છે, જો એમાં સુખ હોત તો એ ભયંકર ના લાગે, બીક ના લાગે, પણ પછી મરદું થયું કદાચ ઉઠીને બાજી પડે મારી પાસે તો શું થાય? પછી તો દરરોજ બેસતા હતા, દરરોજ આનંદ કરતા હતા, એમાં શું હોતું? પણ એનો તત્વનો આનંદ હતો, આનંદ જ પેલો તત્વનો છે, પણ આપણને સમજાય ને એટલે પેલું માણીમાં કે આની માંથી મને આનંદ આવ્યો, આમાંથી મને સુખ આવ્યું, એમાં કોઈમાં સુખ નથી. સુખ છે પરમાત્માને લઈને છે, એને લઈને આપણે બોલીએ છીએ, હાલીએ છીએ, ચાલીએ છીએ, બધું જ કરીએ છીએ. એક વસ્તુ લઈને ના હોય તો આપણું મોડું એનું એ છે નહીં બોલી શકો, આંખ છે પણ નહીં જોઈ શકો, કાન પણ નહીં સાંભળી શકો, પણ એ જ્યાં સુધી છે ત્યાં લગીન છે. એટલે મહારાજ કહે છે કે આ પ્રમાણે એ દેહથી આત્મા એક વસ્તુ જુદી છે, અને એ આત્માને એક જો કોઈ પણ એને જરૂર હોય તો એક પરમાત્માની, એને કથા વાર્તા કીર્તન ભજન. આપણને ભૂખ લાગી હોય, હવે ભૂખ લાગી હોય એ ઘડીએ તમે ગમે તેટલા સોનાના દાગીના ઝવેરાતો બીજું લાઈન મૂકી દો એટલે ભૂખ જાય ખરી. વસ્તુ કિંમતી છે, બહુ સારી છે, સરસ છે, પણ એ ભૂખ ટાળવાનું સાધન જ એને અનાજ, એનાથી તમારી ભૂખ ટળે. પાણી પીવાને માટે તમે બીજા ગમે તેટલા સારી વસ્તુઓ, અમૂલ્ય અમૂલ્ય વસ્તુઓ લાઈન ત્યાં આગળ મૂકી દો તો પ્યાસ છીપાવવા માટે એ વસ્તુ પદાર્થો નથી પણ પાણી છે. એ ભલે થોડી કિંમતનું છે પણ છતાં એનાથી તમારી જાય. એમ આત્માની પાસે તમે ઢગલાને ઢગલા પૈસા ના કરી નાખો, સંપત્તિ ના કરી નાખો, વૈભવ ના કરો, પણ બધી દુનિયાનું ભેગું કરી લો કે સંપત્તિ કે સત્તાઓ કે આ વૈભવ, તો એનાથી એને શાંતિ નહીં થાય. આપણે જોઈએ છીએ ઘણા માણસો પાસે ખૂબ સંપત્તિ હોય તો એક ખાલું કાંઈ મજા નથી આવતી. કેમ કે એને આત્માને જે જો એ વસ્તુ મળી નથી, આ તો દેહને મળી છે, ઇન્દ્રિયોને મળી છે એટલે ભોગવે છે અને આનંદ કરે છે, પણ જે અંદર તત્વ આત્મા છે એને એ વસ્તુની કોઈથી શાંતિ થાય નથી. એને એક શાંતિ થતી હોય તો એક પરમાત્માથી વધ. એટલે એ જયારે એનું જ્ઞાન મળે છે, એને જયારે સુખ મળે છે, એનો કંઈક આપણને આવો ભજન કીર્તનનો આનંદ, તો એને થાય બસ મને બહુ આનંદ આવ્યો. પછી ભલે ભાઈ પૈસા નથી, બંગલો નથી, કોઈ જાતની સંપત્તિ નથી, એ જંગલમાં બેઠો છે તો એ કહે છે મને બહુ આવે છે. સબરી જંગલમાં બેઠેલી હતી, કાંઈ જ નહોતું તો એ કે મને આનંદ છે. શેનો આનંદ હતો? રામનો આનંદ હતો કે મારે ઘરે રામ આવશે, મને દર્શન આવશે, બસ એ જો. નરસિંહ મહેતા પાસે કઈ સંપત્તિ હતી? એટલે સંપત્તિમાં એના એને એક જ વસ્તુ, જે આત્માને જે વસ્તુ જોઈએ પરમાત્માને એને મળી ગયું હતું. એટલે એ જાણે છે હું લાખો માણસોના વચમાં બેઠો છું, લાખો મિલકત મારી પાસે છે, એને એ મિલકત નો અતિ સંપત્તિ છતાં આનંદ છે. એવા પણ આપણે આ દ્રષ્ટાંતો આપણા આખ્યાનો આપણા એની અંદર શાસ્ત્રોમાં જોઈએ છીએ કે બાહ્ય સંપત્તિથી આનંદ નથી, આધ્યાત્મિક સંપત્તિ જેટલી તમે પ્રાપ્ત કરો એની મને શાંતિ છે. પછી બાહ્ય સંપત્તિની પાસે હોય કે ન હોય, એ બંગલામાં બેઠો હોય, ઝૂંપડામાં બેઠો હોય, જંગલમાં બેઠો હોય, એને પછી સારા મિષ્ટાન મળે, રોટલો અને છાશ મળે કે મરચું ભાજી કે ઉપવાસ, તો બધું સરખું જ છે એની માટે. એને એમાં કોઈ વસ્તુમાં લલચાવો નથી, એને એક જ આનંદ પરમાત્માની સાથેનો મળ્યો છે. એટલે આત્માને આ વસ્તુથી આનંદ છે, આત્માને બાહ્ય પદાર્થોથી બાહ્ય વસ્તુથી કોઈ આનંદ છે નહીં. જે આનંદ છે એ પરમાત્માને લઈને છે, એટલે પદાર્થોમાં પણ આનંદ એનાથી છે અને આત્માને વસ્તુ એ મળે ત્યારે એનો આનંદ થાય છે, બાકી આ વસ્તુ મળે તો આનંદ થતો નથી. એટલે મહારાજ કહે છે કે આ પંચવિષયોની નિવૃત્તિ થવાનું કારણ એક આત્મા છે, અને એ આત્મજ્ઞાન જો આપણને દ્રઢ થઈ જાય તો પછી પંચ વિષયો ભોગવાની ઈચ્છા ના થાય. એના તરફ આપણી દ્રષ્ટિ ના થાય કે એનામાં સુખ નથી, સુખ તો પરમાત્મામાં છે. એટલે પછી એ પરમાત્માનો આવો અદભુત જે મહિમા છે એના જીવમાં જ્યારે દ્રઢ થાય ત્યારે એના જીવને શાંતિ થાય છે, એટલે વિષયની નિવૃત્તિ થાય. પછી એ બધી એને કંઈ ભોગવા થાય, પછી ભગવાનના દર્શન થાય તો આનંદ થઈ જાય, ભગવાનની કથા વાર્તા સાંભળે તો આનંદ થઈ જાય, ભગવાનનો પ્રસાદ એને આનંદ થઈ જાય,
એમ દરેક વસ્તુ એને ભગવાન સંબંધી વસ્તુ મળવાથી એ આત્માને શાંતિ થઈ જાય છે, પણ બાહ્ય કોઈ વસ્તુ મળવાથી એને શાંતિ થતી નથી. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે હું ચૈતન્ય છું ને દેહ જડ છે. બસ આ બે ની વ્યક્તિ સમજાવે છે કે આ દેહ છે એ જળ છે, જળ એટલે નાશ પામી જાય છે. દેહ તો છે ને, આપણે આત્મા નીકળી ગયા પછી કઈ દેહ નો કઈ ઉપયોગ થાય છે આપણે, કે રાખી મૂકીએ છે સ્મશાન ભેગો, એનો રાખ થઈ જવાની બળીને ભસ્મ થવાનું, એટલે દેહ છે એ નાશ પામી જાય. અને એ હકીકત છે કે આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ તો આ દેહ રહેવાનો નથી. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું માથે લઈને જ આવ્યા છે, કે આપણે માટે નિશ્ચિત વસ્તુ છે કે આ શરીર પડવાનું છે. કારણ કે હજારો વર્ષના કોઈ માણસ આપણે જોયા નથી, સો વર્ષ પહેલો નથી ને સો વર્ષ પછી પણ નથી. આપણે જોયું છે સૃષ્ટિનો ક્રમ એ રીતે છે, કોઈ પણ પ્રયત્ન કરતો હોય કે હું હજારો વર્ષ રહેવું, કોઈ પણ રહી શકાય એમ નથી. આપણા મહાન યોગીઓ બધા સંકલ્પો કરે કે હું આટલા વર્ષ રહું, પછી એ ભાઈ ઉપડી ગયા. એટલે આ શરીર વસ્તુ છે કે આ લોકની અંદર આ મૃત્યુ લોકમાં છે, એને કોઈનું શરીર એ કાયમ માટે રહેતું નથી. એની સમય મર્યાદા હોય છે, મર્યાદાઓ મળીને પછી પૂરું થાય એટલે ચાલ્યા જાય છે, એ કોઈ રહી શકતા નથી. એટલે મહારાજ કહે છે કે આ શરીર જળ છે અને આત્મા છે અજર છે, એ નાશ પામતો જ નથી. આ કપાઈ જાય તો શરીરના બે કટકા થાય, આત્માના બે કટકા થતા નથી. આત્મતત્વ એમાંથી નીકળી જાય, બળી જાય તો આ શરીર બળી જાય છે, આત્મા છે બળતો પણ નથી, નાશ પામતો પણ નથી, એનો કોઈ નાશ નથી. આત્મા છે અજર અમર સુખરૂપ સત્તારૂપ છે, એની અંદર સુખ પણ છે, સત્તાવાળો છે. આ શરીરની અંદર આખી સત્તા શરીરમાં એ તત્વની છે, શરીરની ઉપર સત્તા છે, આત્માની છે. એ આ સત્તા નીકળી ગઈ તો આ બધું ખોખું પડ્યું, કાંઈ કામ નથી આવતું. એટલે દેહ ને આત્મા બે વસ્તુ જુદી સમજાય છે. એ સત્તાને જો આપણે સુખ ભોગવીએ તો આ પંચવિષયની અંદર આપણે લલચાય નહીં, મન ક્યારેય પછી જાય નહીં, નિવૃત્તિ એની અંદર સીજે થઈ જાય. એટલે આત્મનિષ્ઠાને કેવી રીતે સમજવી, સમજાય કે દેહ જળ છે, આત્મા ચૈતન્ય છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું સુખરૂપ છું ના નરકરૂપ. એટલે આ દેહ નરક જ દુઃખ જ છે એની અંદર, અને આમાં સુખ છે આત્માની અંદર. અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે. હું અવિનાશી છું કે હું એટલે કોણ, ફલાનું ગામ નામ એ નહીં હું, પણ હું એક ચૈતન્ય વસ્તુ છું. આપણે તો અજ્ઞાને કરી માની બેઠા કે અમારું નામ છે, અમારું ગામ છે, અમારી નાત છે, પણ આત્માને કોઈ નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, કાંઈ નથી. આ એક જન્મ્યા એક ગામ એટલે એ થયું, કોકને ત્યાં જન્મ્યા એટલે મા બાપ થઈ ગયા, એ કુટુંબ થઈ ગયું, એ બધી વસ્તુ મને ગયા આપણને. પણ એ આત્મા પાછો બીજો જન્મ, ત્યારે બીજું ગામ થયું, બીજો દેશ થયો, બીજી નાત થઈ, બીજું મા બાપ થયો, બીજા પરિવાર થયો, એનો એ પાછો બીજો જન્મ, તો પશુમાં જન્મ, પશુમાં થયો. એટલે આ કંઈ એની એક સ્થિતિ નથી. એટલે આ તો એક અજ્ઞાનતા એ આપણે મનાઈ જાય છે, પણ એ આત્મા છે એ આ રીતે સર્વથી જુદો ચૈતન્ય વસ્તુ છે. અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે. બસ એનો દુઃખ છે, આત્મામાં અખંડ આનંદ છે, કારણ કે આત્મા શુદ્ધ છે એટલે એને આનંદ આવે જ છે પરમાત્માનો. અને દેહ એવું છે એટલે એને હરખ શોખ થયા કરે, ઘડીક આનંદ આવે ને ઘડીક મોડું ઢીલું થઈ જાય ને ઘડીક વળી ઉત્સાહમાં આવી જાય, ઘડીક વળી દિવેલ પીધેલું હોય, કઢી પીધેલું હોય, એવું બધું કેટલું થઈ જાય. આપણા મનની અંદર ઘણા એ કારણ કે આ શરીરની અંદર એ ભાવો છે, આત્માને એ ભાવ છે નહીં, અને એ અખંડ એક જ આનંદ થયા કરે, પરમાત્માનો આનંદ છે થયા જ કરે. એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, અતિશય વિલક્ષણ જુદો સમજે, કારણ બે જુદી જ વસ્તુ છે, એકદમ કમ્પ્લીટ જુદી વસ્તુ છે, કારણ એમાંથી નીકળી જાય છે આપણે જોઈએ છીએ. એટલે શરીર પડ્યું રહે છે, પેલી વસ્તુ છે એટલે જુદા છે, બે ભેગું છે જ નહીં. અજ્ઞાન થાય આપણે એની અંદર માન્યતા હોય લઈને, અજ્ઞાન લઈને આ બધી વસ્તુનું આપણને દુઃખ સુખ આનંદ બધું થાય છે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. પછી કરે નહીં, પછી આપણે એ છે એટલે પછી આમાં પ્રીતિ કરવા જેવી વસ્તુ જ નથી, આમાં કંઈ સુખ જ નથી. એટલે એને પછી ભગવાનની આજ્ઞામાં રહીને એ વસ્તુ કરે, પણ એને આસક્તિપૂર્વક ભોગવે નહીં. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. આત્મજ્ઞાને કરીને પછી આ વિષયની નિવૃત્તિ એને થાય. અને ભગવાનનો મહિમા એમ વિચારે છે. ભગવાનનો મહિમા કેવો વિચારે? શું, હું આત્મા છું. હું આત્મા છું. અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને પ્રત્યક્ષ ભગવાન જે મળ્યા છે એ ભગવાન છે એવો મહિમા સમજે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વના સ્વામી જે શ્રી પુરુષોત્તમ ભગવાન, તે મને પ્રત્યક્ષ મળ્યા છે. બસ હવે એ ભગવાનની મહિમા શું, કે આવા અનંત કોટી આ બધા બ્રહ્માંડો છે એના એ રાજાધીરા છે. ગોલોક વૈકુંઠ આદિ કે ભગવાનના જે ધામો છે એના પણ અધિપતિ છે, એને એવા એ ભગવાન મહાન છે એની મને પ્રાપ્તિ થઈ છે. કોઈ આ દુનિયાના મોટા માણસને આપણને સંબંધ થયો હોય, એનું ઓળખાણ થયું કે એમાં એ થયું હોય, તો આપણને એટલી બધી મહત્તા લાગે કે મારે તો આનું ઓળખાણ છે, બસ મારે કોની એમ થઈ જાય છે કે એટલે બીજા માણસોની તરફ આપણી વૃત્તિ જાય નહીં. એ મળે તો એની મહત્તા સમજાય નહીં. સામાન્ય માણસો પછી મળે, પણ પેલા એક મોટા જગતના માણસની સાથે આપણે એક જાતનું ઓળખાણ નક્કી થયું,
પછી એક સામાન્ય મનુષ્યની તરફ આપણી વૃત્તિ થઈ જાય છે કે એની જોડે શું કાંઈ નહીં, આપણે આ માણસ સાથે બેઠેલા આપણું કામ બધું થઈ જાય. એવી રીતે એક આ ભગવાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ સર્વથી પર આખા દુનિયા સૃષ્ટિના જે સર્જનહાર છે એનું કોટી બ્રહ્મરાજ, એ પરમાત્માને જ્યારે આપણે શુભ નિષ્ઠા દ્રઢતા આપણા જીવમાં થઈ ગઈ એ મને મળ્યા છે, પછી હું એક સામાન્ય તુચ્છ વસ્તુ પદાર્થમાં શા માટે લોભ હોઉં, એને માટે શા માટે આસક્ત થવું, એ ભગવાનને મૂકીને એની વિશે શા માટે લલચવું, એવું એના મનને રહે. જે મોટા માણસની સાથે સંબંધ છે, એક સામાન્ય માણસો તરફ આપણી વૃત્તિ ના થાય, બંગલામાં બહુ સરસ રહેતા હોય પછી ઝૂંપડા કે ગટરાઘર રહેવા જવાનું મન થાય નહીં, એ વસ્તુ પછી મનમાંથી નીકળી જ જાય, એનો વિચાર પણ ના આવે ને કોઈ કહે તો કોઈ રવા દેના આવે આમ બધું માથાકૂટ મારે છે બરોબર. એટલે જે પેલો દ્રષ્ટિ પોકી ગઈ આગળ, જેમ માણસની દ્રષ્ટિ સૂક્ષ્મ થાય સમજેને કરીને જેમ એને બધું જ્ઞાન થતું જાય, એમ સ્વાય કે પૈસામાંથી પછી માલ નીકળી જાય, રૂપિયામાં માલ વધારે સમજાવો, સોનામાંમાં એથી વધારે સમજાવે તો રૂપિયામાંથી વર્તી ઉતરી જાય, એમ જયારે આવું આપણને જ્ઞાન થાય ત્યારે આ જગતના વિષય સુખની અંદરથી વૃત્તિ આપણી પછી એને દેહ કરીને કામ કરે, પણ એની અંદર એને જે વસ્તુનો આનંદ પેલો છે એ એની અંદરના દેહ કરીને કામ કરી લે, પણ આ બહુ સારું છે ને આ ખરેખરું છે ને આવું વધારો મળશે ને એવું ના થાય, એમ એને પેલાને જ્ઞાન સંપૂર્ણ. એટલે મહારાજનો ભગવાનનો આવો મહિમા છે, એ ભગવાન આવા મોટા છે મને મળ્યા છે માટે આવા પદાર્થો શા માટે હું લોભું, એમ એનું મન એની અંદરથી પછી ઉતરી જાય. કારણ એનો સંબંધ ઊંચો થઈ ગયો, મોટો થઈ ગયો, મોટી દ્રષ્ટિ થઈ ગઈ ને, એને પછી સામાન્ય વસ્તુની અંદર થાય નહીં. કરોડ માણસને જો કરોડો રૂપિયા જેની પાસે હોય એ પછી કંઈ બે ત્રણ પાઉન્ડ માટે કંઈ આમ વિચાર કરે એને હિસાબમાં ના હોય. અને તે ભગવાન મારા આત્માને વિશે પણ અખંડ વિરાજમાન છે. ભગવાન મારા આત્માને વિશે પણ અખંડ વિરાજમાન છે. અને તે ભગવાનનું જે એક નિમેષ માત્રનું દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ અને ભગવાનના એક રૂમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. ભગવાનના અંદર કેટલું બધું સુખ છે એનો મહિમા સમજાય છે કે ભગવાનના એક રૂમની અંદર અનંત કોટી બ્રહ્મ, ભગવાનના ભજનમાં અપાર સુખ છે, આખા એક રૂમવાળાની અંદર એટલું સુખ છે, અનંત કોટી બ્રહ્માનું સુખ એવું કરીએ વારી ફેરી નાખી તો એ સુખ નહીં. એની આગળ એ સુખ કાંઈ હિસાબમાં નથી, કાંઈ એની ગણતરીમાં આવે એવું નથી, એવું આ મહાન સુખ જબરદસ્ત ભગવાનનું છે. અને એ સુખ જેને સમજાયું એવું જેને જ્ઞાન થયું એને આપણે જોઈએ છીએ મોટા રાજમુખીને ચાલ્યા ગયા, આપણે જોઈએ છીએ ગોપીચંદ રાજા ગયા અને ભરત રાજા, પણ એ રાજ મૂકી દીધા, જબરદસ્ત મોટા રાજવૈભવ હતા તો પણ એ મૂકીને ચાલ્યા ગયા, કાં સુખ નથી. ભજન જેવો રાજા હતો એને સમજાયું કે આ દેહ આવી રીતે પડી જવાનું છે, આત્મા રૂ નીકળી જાયગા અને આ થશે દશા શરીરની, અને એને લઈને મારા બધું આ લોકોને રાજ ઉપર કરવાનું, એના ઉપર હેતાઓ કરવાની, એને મોટું રાજ કરવા ભોગવવા, લોકોને મારી કરીને. એ બાદશાહને થઈ ગયું કે જો આ રીતે આ ઊંટ મરી ગયા, મારે જે મરી જવાનું ને આત્મા એમાંથી નીકળવાનો હોય એને પણ મૂકી દીધું. એટલે જ્યારે એને આ ભગવાનના સુખનો ખ્યાલ આવ્યો છે ત્યારે બધા સુખ મૂકી દે કે વારી વારી નાખી દે, એટલે સુખ એની અંદરથી એનું મન ઉતરી જાય તરત જ. મીરાને એક રાજાની રાણી હતી, ઉદયપુરનો રાણો એની રાણી હતી, અને કેટલું મોટું રાજ એની પાસે હતું, બધું વૈભવ સંપત્તિ દાસ દાસ્ય બધું હતું, પણ એને જ્યારે ગિરધરલાલ ભગવાનનું જ્યારે એને સુખનો અનુભવ થયો ત્યારે રાજમુખી નીકળી જ ગયેલો. પછી ભલે ને ગમે તે આ જગતની દ્રશ્ય દુઃખ આવ્યા છે પણ એને એને દુઃખ મનાયું નથી, પણ એ સુખનો આનંદ વસ્તુ થઈ ગઈ છે. એટલે જે જે તમે જુઓ કે જેનું મન આ રીતે પહોંચી ગયું છે એને પછી આ જગતનું દુઃખ એ દુઃખ માનતું નથી અને એને પરમ સુખ માની અને એ સુખનો સંપૂર્ણ રીતે ત્યાગ થાય. એટલે ભગવાનના સુખનો જ્યારે આવો અનુભવ થાય છે, એવું આપણને જ્ઞાન થાય છે, સમજણ દ્રઢ થાય છે, એની ઉપર પછી આવા અનંત સુખો આપણને હોય તો એનો હિસાબ ના આવે. એ હતો એને મૂકી પણ ચાલ્યા ગયા છે એવા પણ આપણે આ દાખલા જોઈએ છીએ કે આવા બધા સંપત્તિ હતી. ભરત રાજાને આખી દુનિયાનું રાજ હતું, ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી એને આખી દુનિયાનું રાજ હતું. આપણે તો દુનિયાને બહુ મોટી માણીને આપણે કહી શકીએ કે અમેરિકાના દેશ છે, પણ આખી દુનિયા ઉપર રાજ કરતા એવા આપણા શાસ્ત્રો કહે છે. એ વખતે એ જમાનાની અંદર આ બધા આખી દુનિયા ઉપર પોતાનું વર્ચસ્વ, રાવણ ત્રિલોકીનો રાજા હતો, આપણે દુનિયાની કહે તો ત્રિલોકનો સ્વર્ગ પ્રાતાળનું એટલું બધું મોટું સત્તાઓ ચલાવતા. એટલે આવી બધી વસ્તુ હતી, એ પણ ભરત રાજા એક દેડો મૂકી અને ચાલ્યા ગયા. એના પિતાએ કહ્યું કે આ બધું કાંઈ કામમાં આવવા નથી અને તારા આત્માને તું કલ્યાણ કરે એવા સાચા સત્પુરુષને શરણે જા અને તે તારું કલ્યાણ કરે છે, જે તારી મુક્તિ અપાવે, જે તને મુક્તિ આ માયામાં જગતથી મુક્તિ અપાવે, તારા સાચા ગુરુ છે અને એ તારા સાચા મા બાપ છે અને એ તારા સાચા ઈષ્ટદેવ છે, માટે એવા સાચા ગુરુને શરણે જા કે જે પોતે સર્વ પ્રકારે મુક્તિ પામેલા છે એની પાસે જઈને તું મુક્તિનો પંથ લઈ લે. અને એ સમજીને વર્તરાજાએ બધો ત્યાગ કર્યો છે. એટલે જેને આવું સમજાયું ભગવાનના સુખનું કે વારી ફેરી નાખી દે, એવું ભગવાનની અંદર અનંત કોટી બ્રહ્માનું એવું સુખ રહેલું છે.
અને જે ભગવાન નું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મ ને વિશે નરક તુલ્ય કયા છે? બસ બીજા લોક કયા આપણે, આ સ્વર્ગ લોકો ની બધી વાતો ચાલે છે, પણ ભગવાન ના સુખ આગળ એ સુખો હિસાબ નથી, એમ એની આગળ સુખ ચા હિસાબમાં મારે છે. સામાન્ય મનુષ્ય હોય એના કરતા જેને કઈ સારું હોય, પછી એનાથી કોઈ મોટો હોય એના કરતા જોઈએ, પેલાનું સુખ ક્યાં આગળ, એને આગળ કઈ હિસાબ જ નથી કોઈ પણ જાતનો. એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે, એ ભગવાન મને મળ્યા છે, પ્રગટ મળ્યા છે, પછી મારે આ જગત ની અંદર શું ભેગું મળવું, જે જોઈએ મળી ગયું પછી શું છે? તેને મૂકીને નરક ના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું, અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે. એવી રીતે ભગવાન નું મહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. બસ એક આત્મજ્ઞાને કરી અને પરમાત્માના જ્ઞાને કરીને મહિમા એ સમજીને આપણે આ નિવૃત્તિ, એટલે આ જગત ની અંદરથી મન આપણું પાછું વળે, એની અંદર આસક્તિ પૂર્વક પછી એ ખેંચાય નહીં. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે, એમાંથી પછી વૈરાગ પ્રગટે, પછી આ જગતમાં પછી આપણને સહેજે વૈરાગ રાગ નીકળતો જાય, અને તે વૈરાગ્ય કરીને સર્વ વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. નિવૃત્તિ થઈ જાય. અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં, એને પછી થાય જ નહીં. જે આ રીતે પોતે આત્મા પરમાત્માના જ્ઞાનને સમજણે કરીને એને જે રાગ નીકળી ગયો છે, એટલે એને પછી ફરી કોઈ દિવસ વિચાર જ ના આવે બાબતો, કારણ એને એક દ્રઢ વસ્તુ થઈ ગઈ છે કે આ સાચી વસ્તુ છે, ના થાય. પછી આપણે ઘરમાં તકરાર થઈ હોય, સ્ત્રી પુરુષોને કુટુંબ ક્લેશ થયો હોય કે ચાલો તારા હવે ત્યાગ કરી નાખીએ, પછી અહીંયા આવ્યો હોય પણ મારી પાસે ઘર સાંભળી જાય, એ ત્યાગ રહે નહીં, એ વૈરાગ ન રહે, ટકે નહીં વૈરાગ. ત્યાગ અને ટકે વૈરાગ વગર, નિષ્કળ કહ્યું છે કે આપણો ત્યાગ છે એ વૈરાગ વગર ટકે નહીં. પણ આવો જો વૈરાગ ઉપલબ્ધ થઈ ગયો હોય, કંઈ કારણસર કે કંઈ નોકરી ધંધો ના મળ્યો નહીં, આઈને બેસી ગયા અને ચકમચકા ચાલતું હોય, એટલે એટલા પૂરતું પાછું ઉપડી જાય મન, પાછું ત્યાં જતું રહે કે સારું રહી ગયું, જો આ ભોગવાનું રહી ગયું, આવો બંગલો ને આવી મોટર ને તમારું શહેર જુએ, આ તો હજુ બાકી છે, લાવો તારે ઉપરી મળશે કંઈ, એટલે એવું મન લલચાય. એટલે ત્યાગ એ વૈરાગ થયો નથી, એ સમજણપૂર્વક નથી થયો, એને એને એક જગતના અમુક કારણસર કે એને ન મળ્યું, થયા ખાવાનું થયા બાવા એવી રીતે થઈ ગયેલા હોય, એ પછી જ્યાં પાછું સારું મળે તો વયા જાય. પણ જે સમજીને થયા છે આવી રીતના આત્મજ્ઞાન દ્રષ્ટિથી, એનો ત્યાગ પૂર્ણ થાય કે એ ભગવાનના સુખે સુખ્યા થઈ જાય, પછી એને કોઈ દિવસ પાછું મન લલચાય નહીં, ફરી પાછું આ જગતને એને વિચાર આવે નહીં. એ મૂક્યું, એ મૂક્યું પછી એના મનમાં બીજો સંકલ્પ આવે ને કે આ જગત જેવી વસ્તુ છે, પરમાત્મા છે એમ સમજીને અખંડ પોતે ભગવાનના સુખે સુખ્યા થયા. અને એનું જ મન જીતાણું કહેવાય, એનું જ મન જીતાણું કહેવાય. મન જીતું શું કે આ મનમાંથી જગત નીકળી ગયું તો જ મન જીતું. મનમાં જગત પડ્યું હોય અને ઉપરથી આપણે ત્યાગ કર્યો હોય, પણ મનમાં જગત છે ને, ગુફામાં જઈને બેઠો તો મન તો ભેગું છે, ત્યાં મન ઉફાળા મારે, ગુફામાં બેઠું બેઠું વિચારને સંકલ્પ કરે, એટલે એ મનને જ્યાં સુધી આપણે આ રીતે ન જીતો ત્યાં સુધી આપણા મનમાં થાય. એટલે મારે કે આ રીતે પરમાત્માના જ્ઞાન કરીને બરોબર મન દ્રઢ થઈ ગયું હોય, એક જ્ઞાન સમજણ થઈ હોય, પછી એને એક દિવસ વાંધો ના આવે. અને એવી સમજણ વિના જાજુ હેત જણાતું હોય, પણ જ્યારે કોઈ સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે. બસ અહીંયા આમ ખરેખર આમ સેવા ને ભક્તિ ને કથા ને વાર્તા ને ભજન કરતા હોય, પણ પછી એ આવે તારા મૂકીને વેયા જ જાય, ક્યારે ઉઠીને જાય ખબર જ ના પડે, ઉપડી જ જાય, કારણ કે અહીંયા આ બધું હમણાં બેઠા જ આપણે, પણ બહાર કોઈ સારો તમાશો હોય ને તમને ચાલો ત્યાં જોઈ લઈએ, જરા ઉપડી જ જવાય. એવું છે, ગુણાતાન સ્વામી મેં કહ્યું ને પેલા અહીંયા બેઠા ને કોવૈયામ હતા ને સમુદ્ર, ત્યાંથી 2 માઇલ દૂર સમુદ્ર હતો. રઘુજી મહારાજ આચાર્ય ગુણાતાન સ્વામી આવી સભા બેઠેલી ખખડે તટ ને બહુ સરસ વાત સ્વામી કરતા હતા, આચાર્ય મહારાજ દર્શન થતા, પણ બધાએ કોઈ કહ્યું કે દરિયો જોવાનો છે નજીક છે, હાલો તારે ઉપડો, બધા ઉપડ્યા સભામાંથી દરિયો જોવા માટે ઉપડી ગયા. ત્યારે એક ત્યાં માવો ભગત કરીને ભગત બેઠેલા હતા, સ્વામીના શિષ્ય હતા એ માવો ભગત ત્યાં બેઠેલા હતા. પછી બધા મારી જેવા મહાત્માઓ ઉપડ્યા, બધા ભક્તો ઉપડ્યા, હરિભક્તો બધું ઉપડી ગયા એકદમ, સભામાંથી ખડા ખર ઉભા થઈ ગયા, ચાલો દરિયો જોઈએ. પછી સ્વામી કહે માવા ભગત તમે જાઓ ને, બધા ગયા ને તમે કેમ દરિયો જોવા જતા એમ? ત્યારે માવો ભગત તો બહુ આવા આત્મનિષ્ઠ હતા ને, એટલે કહ્યું કે સ્વામી મેં તો દરિયો જોઈ લીધો, કે અરે અહીં બેઠા છે ને જોયો કેવી રીતે તમે, કે કઈ બેઠા બેઠા જોઈ લીધો કેવી રીતે, કે સ્વામી દરિયો છે એમાં પાણી જાજુ છે અને એ પાણી ખારું છે, આ જોઈ લીધું મેં, લ્યો બીજું છે એમાં, દરિયામાં પાણી ખારું છે અને જાજુ પાણી ભરેલું છે એ બેઠા મેં જોઈ લીધું, એમાં બીજું જોવાનું શું છે કહો. પણ પેલું જો આપણને આ માલ એમાં વધારે મનાયો હોય તો આ દર્શન મૂકીને પણ ચાલ્યા જાય, અહીં હોય તો પણ ચાલ્યા જાય. પણ જો આ માવા ભગતને એવું જ્ઞાન હતું તેને જોયું કે આ જગત જોવા જેવું જ છે ને, જગતમાં શું જોવાનું, અનંત જન્મો જોઈ જોઈને જગત આવ્યા છે, એક જન્મ નથી અનંત જન્મોથી આપણે જગત જોતા જ આવ્યા છે,
અનંત વિષયો ભોગવતા છે, અનંત પદાર્થોને ખાતા છે, વાનગીઓ જમતા જાય છે, બધી કેટલી જાતની, તો હજુ તૃપ્તિ થઈ નથી, તો હવે 2-5 વર્ષમાં શું તૃપ્તિ થવાની, શું એમાં આનંદ રહેવાનો? એટલે એમ સમજીને પેલા મહાભગત બેઠા બેઠા કે આ સ્વામી તમારા દર્શન થાય છે, મને બધો દરિયો દેખાઈ ગયો, બસ લ્યો. ત્યારે જો એને એ સ્થિતિ હતી તો એને વિચાર ના આવ્યો, કાં તો શું કે આમ હોય તો સ્વામી કે પાછા ઉપડી જાય. એટલે આવી જો મનથી અને આ રીતે પોતે બરોબર જ્ઞાનથી સમજણથી દ્રઢ ન કર્યું હોય તો એ વૈરાગ પાછો ઉતરી જાય અને એ પાછા ચાલ્યા જાય. અથવા પુત્ર કલુત્રાદિક ને વિશે પ્રીતિ કરે, અથવા રોગાદિક સંબંધી પીડા થાય, અથવા પંચ વિશેનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિશે પ્રીતિ રહે નહીં અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલુડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દિશે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે પણ અંતે શોભે નહીં. બસ ગલુડિયું નાનું હોય ત્યારે હવું રમાડે જ, કૂતરાનું ગલુડિયું હોય ને પછી મોટું થાય ને ત્યારે પછી કાંઈ નહીં, એ જ ન રહે એની અંદર. એમ સ્વાય કેવી ભક્તિ છે, પેલાની સારી લાગે આમ બરોબર રીતે અર્પણ બધું કરતો હોય, માળા કરતો હોય, ધૂન કરતો હોય, પ્રાર્થના કરતો હોય, એ કરતો, પણ આવું પાછું જો કંઈક યોગ આવે ને તો એમાં લલચાઈ જાય, મુખ પડતું ના પેલો ચાલે જાય. એટલે એને એ બરોબર સમજણ પૂર્વક થયેલું નતું, આત્મા પરમાત્માની તો જે મહિમાથી એનું જ્ઞાન સમજણ વૈરાગ થવાનો એ થયો નતો, એટલે વળી પાછું લલચાઈ ગયો. ઇતિ વચનામૃતમ, એવી રીતે સારંગપુર પ્રકરણનું પહેલું વચનામૃત થયું. સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિદમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કૃષ્ણમ કામદમ સ્વામિનારાયણમ. વંદે અગ્નપુરુષ દાસ ચરણમ શ્રી યોગિરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમાન જનો જાનમિનમ સત્યમ મુચ્યતે ભવબંધનાત્. સજાન સ્વામી મહારાજ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, અક્ષર બ્રહ્મ ગુણાતાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 75મું 71 પર્યાતર્યાનું. સ્વામિનારે સંવત 1876 ના વૈશાખવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સુરાખાચાર્ય એ પ્રશ્ન પૂછ્યો છે કે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના 71 પર્યા ઉદ્ધરે છે. વાહ, બહુ લાંબુ થઈ ગયું. એક જ ભગત થઈ જાય તો 71 વાળા બધા મેગર મહેનત કરી જાય. એક જ સારો ભક્ત મેઘજી ભાઈ, તમારે તો 71 હજી પહોંચી ગયું. હા, એટલે મહારાજને પણ તપે થાય છે ને, આપણે તો શું પણ કહેશું કે એક જ ભગત થયા તો પેલા કઈ મહેનત ના કરવી પડે, બધાનો ભગવાન ઉદ્ધાર કરે. આ એક જ જણ ભક્તિ કરે કેવું બધું થઈ જાય. પણ એ કે મહારાજ કહે છે કે એક જ ભક્ત એવો સારો થાય તો અત્યારે નરસિંહ મહેતાને આખી નાથ કહે છે ને કે અમારા નરસિંહ ભગત થઈ ગયા એમ. પછી આખી નાથને બળાવી ગયું. નાતને તે દળ તો હવે પથરા મારતા હતા બિચારાને, ગાળો દેતા હતા કે આ ભગત થયો, બગડી ગયો, કોઈ નજીક જ નહોતા જતા. પણ આજે બધા જ પોરા કરે છે કે નરસિંહ મહેતા અમારા કુળમાં થઈ ગયા. શું કે એમ, એક જ એવા ભગવાનના ભક્ત થાય તો બધાને તારી દે, પણ એવો ભક્ત સાચો થાય તો એમાં મહારાજ કહે છે કે એક ભગવાનનો ભક્ત થાય તો બધાનો ઉદ્ધાર કરે 71 પેઢી સુધી એમ કહ્યું છે. અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય એવાય પાછા હોય ને ભેગા, એ કેટલાક પછીના એવું થાય ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર છે? હા, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ કર્દમ ઋષિનો દેવતીએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો તો પણ કર્દમ ઋષિને એ વિશે એ સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો. અને માંધાતા રાજાની દીકરીઓ 50
તે સૌભરી ઋષિનું રૂપ જોઈને વર્યો. તેને કામનાએ કરીને સૌભરીને વિશે હેત હતું તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વ એમ માને છે કે આપણું મોટું ભાગ્ય છે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે, એવી રીતે ભક્તનું મહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વ કુટુંબીનું કલ્યાણ થાય અને મરીને પિતૃજે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે છે કે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિતૃનું પણ કલ્યાણ થાય. પિતરી ગયા હોય, સ્વર્ગમાં ગયા ને પિતરી આપણા, એનું પણ એટલે શું એનો મહિમા સમજે તો થાય, પણ જેને એવું હેત ના હોય અને એવો મહિમા ના સમજે તો ના થાય. પણ દરેક જાણે કે આપણા કુળમાં થઈ ગયા એમ એના મનમાં મહિમા જો ખરેખર હોય તો એ તે કરીને જીવ કરતા થઈ જાય. એટલે પછી આપણી પેઢીની અંદર, પાછળની પેઢીની અંદર જાણે ભાઈ આપણા કુળમાં આપણા વડવા એક આવા માન ભક્ત થઈ ગયા એમ જાણીને જો એને મહિમા રહે તો એનું પણ કલ્યાણ થાય. એટલે એ રીતે કલ્યાણ આપણે કરતું, જેને પાછું મહિમા ના હોય એના વિશેનું હેત ના હોય તેનું ના થાય. અને સ્વર્ગમાં પિતરીઓ ગયા છે તો સ્વર્ગથી પણ એ જાણે કે નહીં ખરેખર આવા એક ભક્ત આપણા કુળમાં થયા એટલો એક મહિમા સમજી જાય તો એનું પણ કલ્યાણ થઈ જાય. એટલે ભગવાનના ભક્ત થાય એનો મહિમા મહારાજ આટલો બધો બતાવ્યો કે ભક્ત થાય તો એને કરીને એનો તો ઉદ્ધાર થાય છે પણ એના સંબંધમાં બધાનો કલ્યાણ થાય, બધાનું મહાન વસ્તુ થઈ જાય. એટલે એ ભગવાનના સંબંધે કરીને ભક્તનો પણ એવો મહિમા છે અને ભક્તને લઈને એના કુળને એને વિશે એ જ થાય, એને વિશે આવો પ્રેમ રહે, આવો મહિમા સમજે તો એ કુળનો પણ ઉદ્ધાર થઈ જાય. એ કુળની અંદર કેટલાક એવા ભક્ત પણ પાકે છે પણ જો એને પાછો આવો મહિમા ના હોય તો ના થાય. આપણે પલ્લાદના કુળ એ પણ અસુરનું હતું, એના બાપને એનો ઉદ્ધાર કેવી રીતે થાય? કારણ કે એને દ્વેષ હતો, પણ એ તો ભગવાન દયાળુ છે એટલે એનું કામ કર્યું. પણ કહેવાનું શું છે, કેવી રીતે ઘણા દ્વેષ ના પણ કરનાર હોય કે એને વિશે ભાવ ના હોય, હેત ના હોય, અને એ રીતે જો સમજે તો થઈ જાય. ભગવાનના કુળમાં બધા અભાગ્યા જ રહી ગયા, કૃષ્ણ પરમાત્મા ના ઓળખી શક્યા તો એનું પણ અભાગ્યાના અભાગ્ય રહી ગયા. પણ જેને હેત થાય અને જે સમજે ખરેખર આવા એક ભક્ત આપણા કુળમાં થઈ ગયા તો એ બધાનો ઉદ્ધાર થઈ જાય, પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય. એટલે આવો ભક્ત થવામાં આપણો મહિમા છે. એટલે ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ, એવા સાચા ભક્ત થવું પાછું કઠણ છે. એવા ભગવાનને પોતે નિયમ ધર્મ પાળી અને ભગવાનને રાજી કરવા એવા ભક્ત, બાકી તો દુનિયામાં ભગત ઘણી જાતના થઈ જાય. આપણા પેલા શું, ખોટો રૂપિયો હોય એને ભગત કહેવાય, ખોટો બળદ હોય એને પણ ભગત કહેવાય, અને માણસ એવો હોય તો એ ભગત. એટલે શું, લોકોને છેતરે ઢગે એ ઉપરથી ભક્તિભાવ બધું હોય પણ અંદર કોઈ ભક્તિભાવ જેવું કશું જ ના હોય. આમ બધું કરે ખરું પણ અંદરની ભક્તિભાવ કાંઈ ન હોય, પણ લોકો છેતરાય, લોકો ઠગાય એવી જાતનો વેશ ધારણ કરે. ઘણા તમે જુઓ તો એવા બાવાના ફકીરના એવા ભક્તના વેશ ધારણ કરે અને ભક્તિભાવની બધી વાતો કરે, પણ એનું કાર્ય શું છે કે કાંઈક ઉપાડી જવાનું, કઈ રીતે આપણને છેતરામણ કરી જવાનું હોય. વાતો એવી તેવી કરે ને માણસો છેતરી જાય આપણને. અમે તો બહુ જાણીએ છીએ, ઓળખીએ, સત્સંગમાં જઈએ છીએ, ફલાણા ઓળખીએ છીએ, આવો અમારી સેવા છે, એવી વાત કરે સત્સંગની બધી રીતે, પણ વળી પાછું ક્યારેક ઉપાડી જાય ખબર જ ના પડે, છેતરી જાય. એટલે સાંઈ કે એવા ભક્તોથી આખી દુનિયા ભરેલી છે. એટલે એવી ભક્તિ નથી, ભક્તિ તો ભગવાનને રાજી કરવા માટે જ, કે કોઈને કોઈને વિશે દંભ નહીં. આપણે જોઈએ છીએ કે દંભી ભક્તિ ભગવાનને ગમતી નથી. ભક્તિ એટલે સાચી ભક્તિ, હૃદયની ભક્તિ જેને કહેવાય. જે આપણે મીરા નરસિંહ મહેતાની વાત કરીએ, 500 સંતોની, દાદા ખાચર, પર્વતભાઈની ભક્તિ કહીએ છીએ, દંભી ભક્તિ નહીં, એ ભગવાનને રાજી કરવા માટેની ભક્તિ. એને તો પેલું શું થાય, લોકો આપણને વધારે સારા માને, આવો જ લોકો આપણને મહિમા સમજે, એટલા માટે પણ ભક્તિ માણસો દેખાવો કરવા માટે કરતા હોય, બધા વાહ વાહ કરે કે આ તો ખરેખર આ ભગત છે, તો એ વધારે જરા ઊંચો ઊંચો ચાલે એમ. પણ એના હૃદયમાં ભક્તિ નથી, કે લોકો વખાણે એટલા માટે પણ ભક્તિ કેટલાક માણસો કરતા હોય, વખાણે બહુ પ્રશંસા કરે ત્યારે વધારે વધારે કરે. એટલે શું પ્રશંસા થાય, એટલે જો કોઈ કે જવા દેના અને કંઈ અક્કલ નહીં તો પાછું બેસી જાય, પાછો કંઈ ઊભો જ ના થાય. એટલે શું કે એને ઓલી વખાણની ભક્તિ થતી હતી, એટલા માટે એ રીતની ભક્તિ કરતા હતા. કેટલાક દેખાવની જ કરે બસ, બધા જુએ એટલા માટે, પછી મય કાંઈ ના હોય, બહાર જઈને જે કરતા હોય એ કરે. એટલે એવી ભક્તિથી ભગવાન રાજી થતા નથી. પણ જેની ખરી ભક્તિ, હૃદયની ભક્તિ છે, એ ભક્તિ થોડી હોય તો પણ એના પર ભગવાન રાજી થાય છે, પ્રસન્ન થઈ જાય. એટલે મારે કે એવા ભક્ત સાચા ભક્ત છે એની આ વાત છે, કે એવા સાચા ભક્ત જે થયા હોય અને એને પેઢીમાં જેને જેને ગુણ આવે છે બધાનું જ કલ્યાણ ભગવાન કરે, એ સાચા ભક્તો થયા એની વાત.
બાકી જે ભક્ત આવા હોય અને કે અમે ભક્ત છે એના કુળનો ઉદ્ધાર ના થાય, એનો ના થાય તો એ કુળનો ક્યાંથી થાય? અને સાચો ભક્ત છે પણ એના કુળમાં જે એના વિશે ભાવ ના હોય તો એ રીતે ના થાય. પણ સાચો ભક્ત હોય એના કુળને બધાની પાસે એના પ્રત્યે પ્રેમ થાય કે આપણા કુળમાં એક બહુ સારા ભક્ત થઈ ગયા એવો ગુણ રાખે તેનો પણ ઉદ્ધાર થાય. ત્યારે એવા ભક્ત દાદા ખાતે થયા તો આજે એના બધામાં ઉદ્ધાર થયો, કારણ કે એને ભગવાન શ્રીજી મહારાજને સર્વ પ્રકાર રાજી કર્યા. આ ભક્ત થયા અને એ ભગવાન જેમ રાજી થાય એમ પોતે વર્તી પડ્યા, પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ થઈ ગયું અને કોઈ પણ વાતે ખામી ન રહી. ત્યારે એમ સ્વામી કહે છે એવા ભક્તો થાય. એટલા માટે કહ્યું કે ભક્ત થવું ભગવાનનું છે જો કઠણ કામ, કે આ દુનિયામાં બધું થાય પણ ભગવાનની ભક્તિ કરવી એ કઠણ વસ્તુ છે. ભક્તિ અહીં બેસીને મહારાજ કરવાની હોય, બહાર તમને દરરોજના 2-4-5-10 જેટલા પાઉન્ડ મળતા હોય તો મળે, પણ 8 કલાક મહેનત કરે, પણ અહીંયા 1 કલાક બેસીને કંઈક માળા કરો તક નહીં થાય. એટલે એમાં માણસને કઠણ લાગે છે. પેલું મહેનતવાળું છે, દાખલાવાળું છે તો પણ એ થશે, પણ અહીંયા થાય એટલા માટે કઠણ કામ. એટલા માટે કહ્યું કે ભક્તિ થવી કઠણ છે. ત્યારે એ જે અહીંયા થાય છે એ આપણે માટે ઉત્તમ હશે. ત્યારે એવા જે સાચા ભક્તો થયા છે એનું આ કાર્ય છે, એનો આ મહિમા છે. ખાસ દેખાવના ભક્તો હોય એનું નથી, દેખાવની ભક્તિ છે કામ આવતી નથી, એનાથી પોતાનું કલ્યાણ થાય ને બીજાનું ક્યાંથી થઈ શકે. એટલે જે ભક્તો સાચા થયા છે એની વાત કરે. હા, અને જે ભગવાનના ભક્ત સંગાથે વૈર બુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય. એનું કલ્યાણ ના થાય. ભગવાનનો ભક્ત હોય તો એના કુળમાં એની નાતમાં જાતમાં એની સાથે વેર રાખે તો પછી કલ્યાણ ક્યાંથી થાય? ના થાય. ભક્ત તો છે ભગવાનને પ્રેરણા જો પણ એના વિશે ગુણ રાખે તો કલ્યાણ થાય, પણ એના વિશે દ્વેષભાવ રાખે તો પછી ભગવાન રાજી ના થાય ને ભગવાન પ્રસન્ન ના થાય, એટલે કલ્યાણ પણ ના થાય. અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય. ના, પછી બુદ્ધિમાં એવું થાય ને ભ્રષ્ટતા આવી ને. ભગવાનનો ભક્તનો આપણે જે કંઈ અપરાધ કર્યો કે દ્રોહ કર્યો અને વેર કરે એની સાથે, પછી એનું સારું ક્યાંથી થાય? પછી એના બુદ્ધિમાં વિચારો ભ્રષ્ટ થઈ જાય, બધી રીતે વર્તમાન થાય. એટલે જેમ જેમ કરતો જાય એમ પછી વધારે વધારે દ્રોહ કરે, વધારે વધારે પાપ કરે, એટલે એના બુદ્ધિમાં પછી એવું થાય. એટલે જ્યાં ત્યાં બધે પછી એનું મન પાછું પડી જાય, ક્યાંય એનું બધું દુનિયામાં બધી રીતે અપકીર્તિને પામે. અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે તે પણ તે જ કુંડમાં પડે છે. કેટલું બધું છે ભગવાનના ભક્તનો અપરાધ કરવામાં, આટલું બધું છે કે આ જગતમાં એની કીર્તિ પ્રતિષ્ઠા બધી નકામી થઈ જાય. ભગવાનમાંથી જ ગયો ત્યાંથી, પણ જગતમાંથી એવો ગયો ત્યાંથી પાછો મધોગતિને ગયો પાછો. એટલે માણસના નોરમાં ના રહ્યો ને કોઈ જગતમાંય ક્યાં ના રહ્યો, એવા બધા આ મધોગતિને પામે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેતુ હોય તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય છે. બસ, માટે હેત હોય તો પછી મારે કહે છે બીજાને હેત હોય તો એનું થાય, અને સંબંધી હોય તો સંબંધીનું પણ કલ્યાણ થાય. પણ જો એમનો દેશ હોય ભલે સંબંધી હોય કાં બીજો હોય તો એનું પણ અકલ્યાણ થાય. ભગવાનના ભક્તની સાથે હેત થાય છે એનું જ કલ્યાણ થાય. એટલે મારે કહે જ્યાં ત્યાં ભગવાને ભગવાનના ભક્ત લખવાનું કારણ શું છે કે ભક્ત ભગવાનની સાથે સંબંધ છે, એટલે એને લઈને આપણને ભગવાનનો સંબંધ થાય છે, ત્યારે એટલે કરીને આપણો ઉદ્ધાર થાય. એટલે એની સાથે આપણે હેત હોય તો કલ્યાણ થાય, ન હોય તો ન થાય. પછી નાજી ભક્તે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચય વાળો હોય અને એક તો થોડા નિશ્ચય વાળો હોય અને ઉપરથી તો બે સારા દેખાતા હોય, તે બે કેમ ઓળખ્યામાં આવે? નિશ્ચય તો બે ને છે, પણ એ સારા ન થાય કે એકને નિશ્ચય વધારે છે અને એકને નિશ્ચય જરા થોડો છે. નિશ્ચય તો છે પણ થોડો છે, પેલા બહુ દ્રઢતા વાળો નિશ્ચય છે. હવે બે છે, બે ને કેમ ખરો કે આને ઓછો છે અને વધારે છે? કારણ કે બે હરખા તો દેખાય ને, નિશ્ચય અનિશ્ચયમાં કંઈ ખબર પડે આપણને? ખાવામાં પીવામાં બેહવામાં ઉઠવામાં બધું રીતે હરખું જ લાગે ને, એમાં ક્યાંથી ખબર પડે કારણ નિશ્ચય વધારે ઓછો છે? ભાઈ મહારાજ કહે છે એ પ્રશ્ન કર્યો આવો કહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિ ને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો. બસ, મારે કહે છે આ તો એક તો પહેલું શું કે આત્મા આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન. બસ, પહેલું તો એ કે એને આત્મનિષ્ઠા દ્રઢ થવી જોઈએ, આત્માના સ્વરૂપની યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન જેવું છે એવું જ્ઞાન, યથાર્થ એટલે સંપૂર્ણ બધી રીતે જ, કે આત્માનું સ્વરૂપને બરોબર રીતે સમજી શકે યથાર્થ રીતે. હવે એ આત્માનું સ્વરૂપ આપણે સમજવામાં બરોબર કાચક હોય તો યથાર્થ જ્ઞાન ના થયું, પણ જેવા છેવા જો આપણને સમજાઈ જાય તો યથાર્થ જ્ઞાન થયું. દરેકનું માણસ છે ને જેનું જેનું જ્ઞાન યથાર્થ થાય તો પછી એમાંથી આપણને એ તે થાય, ને યથાર્થ જ્ઞાન થાય તો એ ખોટું પણ થઈ જાય. બે વસ્તુ જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ આ
વસ્તુ છે એનું આપણે યથાર્થ જ્ઞાન ઝેરનું થયું છે તો ઝેરમાં કોઈ દિવસ પ્રીતિ થાય નહીં, એને ખાવાનું મન ના થાય. ઝેરનું યથાર્થ જ્ઞાન થયું છે. વાઘ, સિંહ, દીપડા એનું યથાર્થ જ્ઞાન થયું છે. સાપ, વીછી, અગ્નિ બધું એનું સંપૂર્ણ જ્ઞાન થયું છે. એનાથી આપણે દાજી જે મરી જઈએ, એનાથી નુકસાન થાય એને દૂર જ રહીએ, બસ એને અડીએ નહીં, એનો સ્પર્શ નહીં, એની વાત નહીં. ઝેરને તો આપણે કેટલાય જોયું પણ નથી. વાઘ દીપડા કદાચ જોયા હોય, અગ્નિ વગ્નિ તો ખ્યાલ આવે કે આવું છે, પણ પેલું તો જોયું જ ના હોય તોય પણ લોકોને મનમાં પહેરી જાય નાનપણથી ઝેર એટલે મળી જાય. એનો ઝેર શબ્દનું એવું જ્ઞાન થઈ જાય છે, એ યથાર્થ જ્ઞાન થયું કે ત્રિકાળમાં ત્રણેય અવસ્થાની અંદર પણ એને અડાય નહીં. અને એ સ્વામી કે એવું બધું ઝેર હોય તો કેટલું તો જોવાથી આંખમાં ઝેર ચડી જાય, લો શરીરમાં ઝેર આવી જાય, જોવાથી ઝેર આવે. એમાં કેટલાક ઝેર ભયંકર ઝેર હોય છે, કેટલાક ઝેર તમે આમ અડો એટલામાં ઝેર થઈ જાય, ખાવું ના પડે, અડે એટલામાં જ માંસ ખલાસ થઈ જાય, એમાં પણ ભયંકર ઝેર હોય છે. ત્યારે એવી સ્વામી કહે છે એટલે એનાથી સર્વ પ્રકારે દૂર રહીએ. યથાર્થ જ્ઞાન થયું કે ઝેર એટલે ઝેર, એમાં કાંઈ વસ્તુ ના. એમ સ્વામી કે આ જગતનું પણ આપણને એવું સમજાય તો એમાંથી પાછી વૃત્તિ વળે, કે આ જગત બંધનરૂપ છે, ક્લેશરૂપ છે, એની અંદર આવી વસ્તુ છે, એ જ્યારે આપણને સમજાય તો એમાંથી પ્રીતિ તળે. આ દેહ છે, નાશવંત છે, તુચ્છ છે, દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે, આવું શરીરનું આપણને જ્ઞાન થાય, એ યથાર્થ જ્ઞાન થયું. પણ શરીર આપણને એવું જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી શરીરને માટે લાલન પાલન બધું આપણે થાય, એટલે શું કે લાલન પાલન તો આપણે કરવાનું અને સારું રાખવાનું છે, પણ આ ભગવાનની ભક્તિમાં પણ વિઘ્ન કરતા થાય. એટલે જો એ રીતે જ્ઞાન યથાર્થ ના હોય તો જાણે કોઈ આપણે આ બધા જેમ ઘસાય છે શરીર, એમ ભગવાન માટે પણ ઘસી જ નાખવાનું શરીરને, તો અહીંયા એને પાછું ના પડીએ. પણ જો યથાર્થ જ્ઞાન ના હોય તો અહીંયા આગળ આંચકો લાગે. દેહના સંબંધીને માટે બધું દેહ કહીએ, પણ ભગવાનને ભગવાનના ભક્ત માટે દેહ ન કહાય, કારણ કે યથાર્થ જ્ઞાન નથી. એટલા માટે જો યથાર્થ જ્ઞાન થયું હોય તો એને પછી વિચાર જ ના થાય, જે થવાનું હોય થાય, પણ ભગવાન સંત રાજી થાય એમ જ કરવું છે. એટલે એ રીતે એને યથાર્થ જ્ઞાન થયું હોય તો શરીરમાંથી વૈરાગ થાય, જગતમાંથી પણ વૈરાગ થઈ જાય, અને ભગવાનને સંતને પણ યથાર્થ રીતે જ્યારે જો જાણ્યા હોય તેમાં પ્રીતિ થાય કે ભાઈ આ વસ્તુ સત્ય છે, સુખરૂપ છે, આનંદરૂપ છે, એનાથી આપણું રૂડું છે એવું સમજાય, તેમાં પ્રીતિ થાય અને એને વિશે આપણને આનંદ થઈ જાય. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે યથાર્થ રીતે આપણે જ્ઞાન થવું જોઈએ, ભગવાનનું અને જગતનું બેનું. તો એ યથાર્થ રીતે જો સમજાય તો પ્રીતિ થઈ જાય. આપણે જગતમાં જેમ યથાર્થ પૈસાનું જ્ઞાન થયું છે, કે આપણે સુવર્ણનું જ્ઞાન થયું છે, કે જે જે વસ્તુ એવી છે તો એમાં પ્રીતિ થતાં કંઈ વાર લાગે, બહેના છોકરામાં પણ પ્રીતિ થઈ જાય છે. પણ કહેવાનું શું છે કે એ જાણ્યું છે કે આવું છે એટલે એને પ્રીતિ થાય છે, પણ એને એકદમ દુઃખરૂપ સમજ્યા હોય તો એમાં પ્રીતિ કંઈ ના થાય, કે એ વસ્તુ એક દિવસ આપણને છે એમ સ્વામી કે સમજાય તો એમાંથી વૈરાગ આપણને થઈ જાય. અને ભગવાન સંત એ સાચી જ વસ્તુ છે, કોઈ દિવસ નાશ પામતી નથી, તો એને જ્ઞાન થવાથી એમાં પ્રીતિ થાય અને આપણું કલ્યાણ થાય. અને એમાં બીજી વાત લખી કે આત્મજ્ઞાનની નિષ્ઠાની વાત કરી, એક આત્માનું જ્ઞાન, એટલે આત્મા સત્ય છે ને દેહ ખોટો છે, આત્માનું જ્ઞાન આપણને સંપૂર્ણ થયું. કારણ દેહ છે એ છે જ નહીં, દેહ છે નાશવંત છે, આત્મા એ સત્ય સનાતન વસ્તુ છે, એટલે આત્મા એ કોઈ દિવસ મરતો નથી, નાશ પામતો નથી, એનો વિનાશ થતો નથી, એ આત્માનું જ્ઞાન આપણને દ્રઢ થઈ જાય, પછી પરમાત્માનું પણ જ્ઞાન છે, એટલે એ આત્મનિષ્ઠા આપણને દ્રઢ થઈ. બીજી વસ્તુ બતાવી કે વૈરાગ, દ્રઢ વૈરાગ જોઈએ. એટલે આપણને જે નિશ્ચયવાળો કોણ છે એ આ બધા ગુણોથી યુક્ત હોય તો જાણો દ્રઢ નિશ્ચયવાળો છે. એટલે આત્મનિષ્ઠા દ્રઢ હોય, બીજું દ્રઢ વૈરાગ, એટલે એના જીવમાં વૈરાગ જ વર્ત્યા કરે, કે જગતના આમાં એક સુખોમાં ક્યાંય લેવાય નહીં, એમાં કોઈ ઈચ્છા નહીં. અને ત્રીજું ભક્તિ, ભગવાનને વિશેની જે મહાત્મા જ્ઞાન પુરુષને હોય એવો ભક્તિ જવરજસ હોય, અને ધર્મ પણ દ્રઢ હોય, ભગવાનની આજ્ઞા છે ને યથાર્થ પાળતા હોય, આ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ કે જેને વિશે બરોબર દ્રઢ હોય ત્યારે જાણો કે પાકો નિશ્ચયવાળો ભક્ત છે. એટલે એ વખતે એને વર્તાય, એના ધર્મમાં બરોબર વર્તાય, પણ જો ધર્મમાં ડાલમ ડોલા થતો હોય, ઘડીક ફરી પાડે ને ઘડીક ના પાડે, ધર્મમાં આગું પાડતો હોય એ થાય, ભક્તિ કરવામાં ઘડી વળી કરે ને ઘડી હોઈ જાય, નાય કરે ને નાય આવે ને બધું એવું થઈ જાય, પાંચ દાડા મંદિરમાં આવે ને પાંચ દાડા નાય આવે, ત્યારે ભક્તિમાં દ્રઢતા નહીં. નિયમ એટલે નહીં, પાંચ માળા કરવી એટલે કરવી, ભગવાનનું સ્મરણ કરવું એટલે કરવાનું, એ ભક્તિ દ્રઢ કહેવાય. હવે શું થાય, કેટલા વખત લોકો ભક્તિને વાંચે તો બધું વાંચી નાખે, ના વાંચે ત્યારે મહિનાથી મૂકી દે ને તારું મારી દે, ત્યારે એવી ભક્તિ પણ થાય. એટલે ભક્તિ નહીં, ભક્તિ નિયમિત અહીં આવવાનું એટલે અહીં આવવાનું, એમ એવી રીતની કે એમનામ ભક્તિ બરોબર, કે મહિમા એ સાહેબ કે આવા ભગવાન છે એનું સ્મરણ અખંડ કરવું જોઈએ, ભૂલવા ન જોઈએ, એવી ભક્તિ, ધર્મ એવો દ્રઢ જોઈએ, વૈરાગ એવો જોઈએ, આત્મનિષ્ઠા બધું. તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો, પરિપૂર્ણ નિશ્ચય જાણવો, અને એમાંથી જો એક વાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ મહાત્મ્ય વિનાનો છે. બસ એમાંથી એક પણ વાનું ઓછું હોય તો મહાત્મા એક નિશ્ચય ઓછો થોડો, અને ચાર વાના સંપૂર્ણ હોય તે મહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય જાણવો,
એને મહાત્મા સહિત નિશ્ચય જાણવા, ચારેય વસ્તુ જેને સંપૂર્ણ હોય ને તો એનો નિશ્ચય બરોબર પાકો છે, અને એ નિશ્ચય કોઈ દિવસે એને વાંધો ના આવે. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણ નું 75 વચનામૃત. સયાન સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ગતિદમ માતયમ વાસુદેવ શ્રી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ સયાન સ્વામી. ભને આવ્યા રે આજ શ્રીજી મહારાજ, આવ્યા રે આજ શ્રીજી મહારાજ, ભને આવ્યા રે આજ શ્રીજી મહારાજ, ભને સાથે મુક્તોની મંડળી લાવ્યા રે, સાથે મુક્તોની મંડળી લાવ્યા રે, સાથે મુક્તોની મંડળીને લાવ્યા રે આજ શ્રીજી મહારાજ, ભલે આવ્યા રે આજ શ્રીજી. ભલા ભક્તોના મનમાં ભાવ્યા રે, ભલા ભક્તોના મનમાં રે, ભલા ભક્તોના મનમાં મોગે મોગે મોતી રે વધ